રાજકોટમાં હસનવાડી રંગીલા ગ્રુપ દ્વારા હસનવાડી કા રાજા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. મહેંદી સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાણીપુરી સ્પર્ધા, લાડુ સ્પર્ધાના આયોજનો કરાયા છે. 150 કિલોની કેક કાપવામાં આવી હતી. તારીખ 3 સપ્ટેમ્બરના રોજ મહાપ્રસાદનું આયોજન કરાશે તેમ જણાવાયું છે. અહેવાલ દલીપ વ્યાસ. તેમજ અમારી આખી ટીમને હું ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે મને આવું ગ્રુપ મળ્યું. ભક્તો એ ખડે પગે 11 દિવસ સેવા આપે છે. અમારું રંગીલા ગ્રુપ, અમારા આગામી કાર્યક્રમ માતાજીના નવરાત્રિનું આયોજન, માતાજીના 108 લોટા ભગવત સપ્તમ આયોજન છે, અને આજે ગણેશજીનો કેક આપણે ગણેશ મહોત્સવ થયો. એમાં અંદાજિત 1000 થી 1500 માણસ વ્યક્તિએ લાભ લીધો. ગણેશજીનો આજે પાયતમ આવવાથી તમામ લોકોને ફરાળ વ્યવસ્થા કરેલ છે, અને દર પૂર્ણ ઘટું ભોજન અને નાના નાના કોઈ ગરીબ બાળકો અને છોકરા કરીએ છીએ અમે. અને આવા નવા કાર્ય કરે એવા અમે રંગીલા હનુમાન પાસે પ્રેરણા માંગુ. એ રંગીલા હનુમાન આવું અમારું ગુપ જળવાઈ રહે અને આવા નવા રંગીલા ગુપ અમે સાસરકાર આપે એવી રંગીલા હનુમાન તમે રંગીલા સમાજે પાસે પ્રાર્થના કરું છું. એ રંગીલા હનુમાન અમારું આવું ગુપ જળવાઈ રહે. ભગવાન ખાનાભાઈ જીરાભાઈ ડાભી રંગીલા ગુપનો ચેરમેન છું. મહાન નો મહેમાન કોણ કોણ આવ્યું? મહાન મહેમાન અમારે રાજકોટના મેયર શ્રી જેમન સાહેબ, જેમન ઉપાધ્યાય અમારા રાજકોટના મેયર, તેમાં ડૉક્ટર મારું ડૉક્ટર ગજન અને તમામ ભાઈ ભક્તો અમે. અને બીજું કે અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ અમે લેતા જો કોઈ પણ આરતી કરવી હોય પરસારી પણ લઈ નહીં આવવાનું. અને કોઈ પણ નાના ગરીબ બાળકો કોઈ પણ આરતી લાગે છે, બહેનો માટે પાણીપુરી ભરતા, ભાઈઓ માટે લાડુ ભરતા, છોકરા માટે ક્રિકેટ ભરતા, રમતગમત ભરતા, તેમાં નાનાથી મોટાથી માટે બધા કાર્યક્રમ આપણે 11 દિવસ કરવાના છે. અને બીજું કે અમે આ પહેલાં વાગુગઢમાં વિસર્જન કરવાના છે. બધા 25 થી 5 તારીખ સુધી આયોજન કરવાના, 25 થી 7 તારીખ સુધી આયોજન કર્યું છે. એ ગણપતિ બાપાનું પછી બાપ જે દિવસે વિસર્જન કરાય નહીં, 12મા વાર ભગવાનને પછી કરાય નહીં, એટલે અમે વિસર્જન 4 તારીખે કરવાના છીએ.